नमस्कार खेडूत मित्रों, स्वागत है तमारू आप सब खेडूत मित्रों ने सहयारी चैनल फार्मर्स इन्फो में। घना खरा खेडूत मित्रों से कालो जो कवच और चटाई वालों वीडियो तो स्कोर ना वीडियो बनावा माटे नी छे कमेंट करेली थी, एटला माटे छे आज आपने स्कोर जो फूगनाशक आवे छे तेना विषय नी वात करीशुं। खेडूत मित्रों, स्कोर में छे ई कयु केमिकल होय छे तो के डाइफेन कोनेजोल 25% ईसी स्वरूप में होय छे, बराबर छे। आ छे ट्राइजोल ग्रुपनुं फूगनाशक छे। स्कोर नी बॉटल उपर छे ई ब्लू कलरनो चतुष्कोण आपेलो होय छे, एनो मतलब एम थाय के आपणा अने पर्यावरण बंने माटे छे ई नुकसानकारक छे। हवे स्कोर नी जो वात करीए तो के कया कया रोगों में छे एनो असरकारक नियंत्रण जोवा मळे छे, तो के पाउडरी मिल्यू एटले के मगफळी सोयाबीन कपास जेवा पाक में पांदड़ा उपर जो सफेद पाउडर जेवा धाबा थई जाता होय तो एमां छे खूब सारूं रिजल्ट मळे छे। डाउनी मिल्यू एटले के पांदड़ानी नीचेनी साइड छे ई सफेद करोळियाना झाड जेवा जो धाबा थई जाता होय अने उपर पीळा धाबा देखाता होय तो એમાં પણ છે ખૂબ સરસ કામ આપે છે। પછી મગફળી જેવા પાકોમાં છે ઈ પાંદડા ઉપર કાળા ધાબા દેખાતા હોય તો એમાં પણ કામ આપે છે। એન્થ્રાકનોઝ એટલે કે ભૂરા રંગના ટપકા થતા હોય, ધીમે ધીમે આગળ વધીને પાંદડું છે બળી જતું હોય તો એમાં પણ છે ખૂબ સારું કામ આપે છે। અને લીફ સ્પોટમાં પણ છે ઈ આ સ્કોરનું કામ છે ખૂબ સરસ એવું જોવા મળે છે। હવે ખેડૂત મિત્રો, આપણે કયા કયા પાકોમાં છે આનો ઉપયોગ કરી શકાય તેની વાત કરીએ तो के काकड़ी, डूंगळी, लसण, मगफळी, टमेटा, दूधी, सोयाबीन जेवा लगभग बधा प्रकारना पाकोमां छे आपणे स्कोरनो उपयोग करी शकीए छीए। काले आपणे जे कवच फूगनाशकनी वात करी हती ई कॉन्टेक्ट फूगनाशक हतुं, एटले के पाकमां छे आपणे रोग आव्या पहेला एनो उपयोग करी शकाय छे। અને આજે જે આ સિજન્ટાનો સ્કોર છે ઈ આપણે છે ઈ સિસ્ટેમેટિક ફૂગનાશક છે, એટલે કે આ છાંટ્યા પછી છે આપણા પાંદડામાં છે આખે આખું ફેલાઈ જાય છે, પાંદડાની અંદર પણ છે આ કેમિકલ ઘૂસી જાય છે, એટલે આપણા પાકમાં છે ઈ કોઈ પણ પ્રકારનો ફૂગનો એટેક છે નથી થવા દેતું। સાથે સાથે આમાં ટ્રાન્સલેમિનર એક્શન પણ છે, એટલે કે પાંદડાની ઉપરની સાઈડ જો સ્પ્રે લાગેલો હોય તો ઈ કેમિકલ છે પાંદડાની નીચેની સાઈડ પણ આવી જાય છે, જેનાથી પાંદડાની નીચેની સાઈડ કોઈ પણ પ્રકારની ફૂગની બીમારી હોય તો એમાં પણ છે આપણને ફાયદો થાય છે। અને સાથે સાથે આમાં એક્રોપેટલ એક્શન પણ છે। એક્રોપેટલ એક્શન એટલે શું? તો કે આપણું આ કેમિકલ છે એ છોડના મૂળિયામાંથી છે એ પાંદડા સુધી છે એ પહોંચવાની ક્ષમતા ધરાવે છે। હવે આ સ્કોરના ઉપયોગ કરવાથી છે એ ફૂગ આપણા પાકમાં છે એ નષ્ટ કેવી રીતે થાય છે? તો કે આ સ્કોરના ઉપયોગ કરવાથી એ જે કેમિકલ છે ડાયફેન કોનાજોલ એ છે એ ફૂગની નર્વસ સિસ્ટમને છે એ હાનિ પહોંચાડીને એને છે એ મારી નાખવાનું કામ કરે છે। હવે જો આ સ્કોરનો આપણે ઉપયોગ કરવો હોય તો આપણે કાલે જ વાત કરી હતી કવચ સાથે સ્કોરનો ઉપયોગ મગફળીમાં છે ખૂબ જ સરસ કામ આપે છે। જે ખેડૂત મિત્રોએ કાલનો વિડીયો ન જોયો હોય, સ્કોર, કવચ અને કોરોમંડલનું જટાયુ વિશેનો જે વિડીયો હતો એ વિડીયો ન જોયો હોય તે ખાસ કરીને જોઈ લેજો। હવે જો આના કોમ્બિનેશનની વાત કરીએ તો આમાં પણ છે કોઈ પણ કેમિકલ સાથે, લગભગ બધા પ્રકારના કેમિકલ સાથે આપણે સ્કોરનો ઉપયોગ કરી શકીએ છીએ। તેમ છતાં જો બીજા તમારે કોઈ કેમિકલ સાથે ઉપયોગ કરવો હોય તો શરૂઆતમાં થોડુંક બે મિક્સ કરીને જોઈ લેવાનું, જો દૂધની જેમ ફાટી જતું હોય તો એનો ઉપયોગ છે એ નહીં કરવાનો, અને જો એક સરખું રહેતું હોય તો એનો તમે ઉપયોગ કરી શકો છો। હવે ખેડૂત મિત્રો, આપણે જો સ્કોરના ડોઝની વાત કરી લઈએ કે મગફળી, કપાસ, સોયાબીન જેવા પાકોમાં આપણે સ્કોરનો ઉપયોગ કરવો હોય તો કેટલો ડોઝ આપણે આપી શકીએ? તો કે 200 લિટર પાણી માટે છે એ 100 ml ઉપયોગ કરી શકાય છે, 20 લિટર પાણી માટે છે એ 10 ml ઉપયોગ કરી શકાય છે, અને 15 લિટર પાણી માટે છે એ 7-8 ml આપણે ઉપયોગ કરી શકીએ છીએ। હવે આ સ્કોરની ખાસ વાત તમને એ જણાવું કે કોઈ પણ પાકમાં છે એ ફ્લાવરિંગ સ્ટેજ હોય, એટલે કે ફૂલ બેસતા હોય, જો ત્યારે કોઈ પણ પ્રકારના રોગનો એટેક થતો હોય આપણે જે દેખાડ્યા એ રોગમાંથી, તો એમાં છે એ સ્કોરનો ઉપયોગ છે ખાસ કરીને કરવો જોઈએ, કેમ કે એમાં છે એ સૌથી વધારે ફાયદો છે એ સ્કોરથી થાય છે। તો ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો છે તમારા તમામ ખેડૂત મિત્રોને વોટ્સઅપ અને ફેસબુકમાં શેર કરજો, જેથી એને પણ સાચી માહિતી મળે, અને જે ખેડૂત મિત્રો નવા છે આપણી ચેનલમાં સબસ્ક્રાઇબ અને બાજુનું બેલનું બટન દબાવી આપણી ચેનલ સાથે વહેલામ વહેલી તકે જોડાઈ જજો। આજના આ વિડીયોને લાઈક કરી દેજો। આજના વિડીયોમાં બસ આટલું જ। જય જવાન, જય કિસાન।